નેત્રંગ તાલુકા બીટીપીના પ્રમુખ વનરાજભાઈ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકાના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખ વનરાજ વસાવા દ્વારા નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જે ડેડિયાપાડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગજ ગામમાં થયેલી બબાલ બાદ સાંસદ મનસુખ વસાવાના સાડા પર હુમલા બાદ સાંસદે ડેડિયાપાડા દોડી આવીને ચૈતર વસાવા સામે ફરિયાદ કરાવી હતી, જેથી પોલીસે વિવિધ કલમો ઉપરાંત લૂંટની ફરિયાદ દાખલ કરાવ્યા બાદ ધરણા પર બેસવાની ધમકીને પગલે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમને તડીપાર પાસા ગુંડા ધારા હેઠળ કાર્યવાહી કરવામાં ન આવે તો અમે આમરણા ધરણા પર બેસીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જે બાબતને વશ થઈ પ્રશાસન દ્વારા ચૈતરભાઈ વસાવાને એક વર્ષ માટે નર્મદા જિલ્લામાંથી તારીખ 6/1/2022 રોજ હદપાર કરવામાં આવેલ છે, જે ભારતીય ટ્રાઇબલ ટાઇગર્સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચૈતરભાઈ વસાવાને રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે હદપાર કરેલ હોય તે રદ કરવા બાબત આજરોજ તારીખ 10/1/2022 રોજ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હું નેત્રંગ તાલુકા બીટીએસ પ્રમુખ વનરાજ વસાવા. આજરોજ અમે નેત્રંગ મામલતદારનું આવેદનપત્ર આપ્યું છે કે ચૈતરભાઈ વસાવા તો બીટીએસના અધ્યક્ષ છે, તેઓ વિરુદ્ધ ખોટી રાજકીય કિંમતફોરી રાખીને આવેદનપત્ર કર્યું છે તે બાબતમાં અમે આવેદનપત્ર આપેલું છે. તો આનો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો અમે મોટા પાયે આંદોલન કરીશું.